પાદરા તાલુકાના પાવડા ગામના તળાવના કિનારે જય શ્રી ભેંસાસુર મહારાજ તથા માતાજીનું વર્ષો જૂનું મંદિર આવેલ છે. આ મંદિરનું રિનોવેશનનું કામ પણ ચાલુ જ છે. 15મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિન નિમિત્તે જય શ્રી ભેંસાસુર મહારાજ અને માતાજીના પવિત્ર સાનિધ્યમાં પાદરા તાલુકાના ધારાસભ્ય શ્રી જસપાલસિંહજી ભઢિયાર, તિથોડ તાલુકા પંચાયત સભ્યશ્રી, ડબકા તાલુકા પંચાયત સભ્યશ્રી, પાવડા સરપંચશ્રી, પાવડા ડેપ્યુટી સરપંચ સભ્યશ્રીઓ, ડબકા પાવડા અને ચોકારીના સેવાભાવી યુવાનો, ગ્રામજનો તેમજ દાદાના પરિવારના સભ્યોના હસ્તે વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું હતું. જે પણ વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું છે તેની માવજત દાદાના પરિવારના સભ્યો દ્વારા રોજે રોજ રાખવામાં આવશે. આજે 15મી ઓગસ્ટ સ્વતંત્રતા દિનના દિવસે અહીંયા પાવડા ગામે તળાવ પાસે પૌરાણિક મંદિર, લગભગ ગાયકવાડી શાસન વખતનું મંદિર, ભેંસાસુર મંદિર, માતાજીનું મંદિર અને અહીંયા બાજુમાં શિવજીનું ખૂબ જૂનું મંદિર અહીંયા આવેલું છે, ત્યાં ગામના યુવાનો દ્વારા, મહાકાલ સેના દ્વારા, સરપંચશ્રી અને અહીંયા ચોકારીની સીમ, નવાપુરા પાવડા તમામ સીમ પર આવેલું આ ભેંસાસુરનું મંદિર ખૂબ પ્રચલિત છે. એ જગ્યા પર યુવાનો દ્વારા અહીંયા ખૂબ સરસ સુંદર મજાનું વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. તેમાં ખાસ કરીને સૌ યુવાનો અહીંયા જોડાયા હતા અને વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. સાથે આ મંદિર ઘણું પૌરાણિક છે અને જૂનું છે, જેથી કરીને ખાસ કરીને મંદિરનું નવીનીકરણનું પણ કામ અહીંયા યુવાનોના સૌના સહકારથી, ગામના સહકારથી અહીંયા મંદિરનું કામ પણ ચાલી રહ્યું છે. આશા રાખીએ સૌના સહકારથી વહેલી તકે આ મંદિરના નવીનીકરણનું કામ પણ ટૂંક સમયમાં પૂર્ણ થાય અને ભક્તો સારી રીતે અહીંયા દર્શને આવી શકે એ માટે અહીંયા યુવાનો દ્વારા સતત જહેમત અને મહેનત કરવામાં આવી રહી છે. જય મહારાજ, જય મહાકાલ. પાદરા તાલુકાના પાવડા ગામે તળાવના કિનારે મહારાજ અને માતાજીનું બહુ જૂનું અને પૌરાણિક મંદિર આવેલું છે. ત્યાં હાલ તેનું નવીનીકરણનું કામ પણ ચાલુ છે અને આજ રોજ 15મી ઓગસ્ટના રોજ સ્વતંત્ર દિન નિમિત્તે અમારા મિત્ર અને પાદરા તાલુકાના ધારાસભ્ય શ્રી જસપાલસિંહજી ભઢિયાર, સરપંચશ્રીઓ તેમજ પાવડા ચોકારી ડબકાના ભાઈઓ ગામજનો દ્વારા આજરોજ દાદા અને માતાજીના પવિત્ર સાનિધ્યમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. અને સાથે સાથે હું એ પણ કહેવા માગું છું કે જે જે વૃક્ષોનું અહીંયા રોપણ કરવામાં આવશે એ જ વૃક્ષોનું જતન આ દાદાના પરિવાર દ્વારા અને પરિવારના સભ્યો દ્વારા રોજે રોજ તેની દેખરેખ અને સંભાળ રાખવામાં આવશે. જય માતાજી.